જ્ઞાનનો એકમાત્ર સ્રોત છે અનુભવ. વિજ્ઞાનના ચમત્કારોનો આનંદ ઉઠાવવા માટે ગુજરાત સાયન્સ સિટીમાં પધારો. જ્ઞાન સાથે મનોરંજનના સુમેળ માટે 1999માં ગુજરાત સાયન્સ સિટીની કલ્પના કરવામાં આવી હતી. સાયન્સ સિટીનું સંચાલન અને વિકાસ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. આ આકર્ષણોમાં વૈજ્ઞાનિક પ્રતિષ્ઠાઓનો સમાવેશ છે, જે ખાસ કરીને જ્ઞાન રંજન દ્વારા જ્ઞાનની વૃદ્ધિ માટે જ છે. સાયન્સ સિટીનું એક જ મિશન અને સૂત્ર છે, સમાજને વિજ્ઞાન સાથે જોડવો. એમ્ફીથિયેટર, રંગમંચ. એમ્ફીથિયેટર 1200 બેઠકની ક્ષમતા ધરાવે છે, જ્યાં તમામ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ શકે છે. મુખ્ય મંચ પર વિજ્ઞાન નાટકો તથા અન્ય મનોરંજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. હોલ ઓફ સ્પેસ. 20,000 ચોરસ ફૂટ વિસ્તારમાં સ્થિત હોલ ઓફ સ્પેસની મુલાકાત એક વિશિષ્ટ અનુભવ કરાવે છે. હોલ ઓફ સ્પેસ સંચારના માધ્યમ અને ઉપગ્રહોના કાર્યને લગતો પ્રથમ અનુભવ પૂરો પાડે છે. તમે મલ્ટીમીડિયા કાર્યક્રમોને જોઈ શકો છો, તેને અનુભવી અને સ્પર્શી પણ શકો છો. બાહ્ય અવકાશનો રોમાંચ સંપૂર્ણપણે આશ્ચર્ય પમાડનાર છે. હોલ ઓફ સાયન્સ. હોલ ઓફ સાયન્સમાં તમે બધું પોતાની જાતે શીખી શકો છો. તમે ગેજેટ સાથે રમી શકો છો, આપમેળે પ્રયોગ કરી શકો છો, હેન્ડલ અને બટનને ફેરવીને સ્પર્શ કરી શકો છો અને પીપ હોલમાંથી જોઈ શકો છો. શું તમે પ્રકૃતિની શક્તિઓનો અનુભવ કરવા માંગો છો? પ્લેનેટ અર્થમાં પ્રવેશ કરો. હવે આપણે જે ગ્રહ પર રહી રહ્યા છીએ તેની પુષ્કળ શક્તિઓનો આપમેળે અનુભવ કરો. તમે પ્લેનેટ અર્થની પ્રાકૃતિક હુનારતો અને પ્રાકૃતિક ભવ્યતાનો અનુભવ કરી શકો છો. ભૂગર્ભ કોલસા ખાણ, કુદરતી આફતો, 4D થિયેટર અને ધરતીકંપનો અનુભવ. તમે વિશ્વાસ કરો કે નહીં, પરંતુ આ અનુભવ પછી તમે પહેલા જેવા ક્યારેય નહીં રહો. લાઈફ સાયન્સ પાર્ક. અહીં તમને છોડવાઓની સૌથી સુંદર જાતો જોવા મળશે, જે તમને ક્યાંય પણ જોવા મળશે નહીં. તેમાં તમામ પ્રકારના નાના ઝાડવા, છોડ, જડીબુટ્ટીઓ અને વૃક્ષો છે. તમને એવું લાગશે કે તમે સ્વર્ગના બગીચામાં છો. અદ્ભુત બટરફ્લાય પાર્ક, રિવર સિસ્ટમ અને ટિશ્યુ કલ્ચર લેબ આપે ચોક્કસ જોવા જોઈએ. એનર્જી એજ્યુકેશન પાર્ક. પ્રકૃતિના 5 તત્વોમાંથી ઉર્જા કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે તે અહીંયા તમને જોવાની તક મળે છે. તેજ, સૂર્ય, મારુત, હવા, આબ, પાણી, ક્ષિતિ, પૃથ્વી અને વ્યોમ, આકાશ. સાયન્સ સિટી બાળકો માટે વાર્ષિક શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. વિજ્ઞાન અને ગણિતના કાર્યક્રમો, ઓરિગેમી, મોડેલ રોકેટરી, પ્રાકૃતિક કેમ્પ જેવી જ્ઞાન રંજન પ્રવૃત્તિઓ, સમર સાયન્સ કાર્યક્રમ જેવા કે ડ્રોન એસેમ્બલિંગ વર્કશોપ્સ, એસેમ્બલિંગ ઓફ રોબોટ્સ એન્ડ ટિશ્યુ કલ્ચર લેબ, બાયો સ્રોતો પર વેકેશન તાલીમ કાર્યક્રમ. સમાપ્ત હોતી હૈ વહાં સે વિજ્ઞાન કી સીમાએ શરૂ હોતી હૈ ઓર ઇસલિયે જય જવાન, જય કિસાન ઓર જય વિજ્ઞાન. ગુજરાત સાયન્સ સિટી વર્ષમાં મહત્વના વૈજ્ઞાનિક દિવસો અને ઘટનાઓની ઉજવણી કરે છે. વધારે સરળતમ અને વ્યવસ્થિત સહભાગીતા લાવવા માટે સાયન્સ સિટી વર્ષ દરમિયાન થનાર તમામ પ્રવૃત્તિઓનું કેલેન્ડર આપે છે. આ વેબસાઇટ પર પણ સરળતાથી ઉપલબ્ધ છે. એટલા માટે તમારી પસંદગીની પ્રવૃત્તિ જુઓ અને તારીખ નક્કી કરો. સાયન્ટિસ્ટ કી જિંદગી ભલે એક લેબ મે પૂરી હોતી હો, લેકિન ઉસકા કોન્ટ્રીબ્યુશન સદીઓ તક માનવ કલ્યાણ કે લિયે કામ આતા. સમાજના લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે સાયન્સ સિટી પોકેટ બુક્સ, બુકલેટ્સ, વિડીયોઝ
અને સાયન્ટિફિક ઇવેન્ટ કેલેન્ડર પણ બહાર પાડે છે. આઈમેક્સ 3D થિયેટરમાં પ્રવેશો અને વિજ્ઞાનના અદ્ભુત દ્રશ્યોને તમારી નજર સામે જુઓ. સામાન્ય સ્ક્રીનની સરખામણીમાં 8 માળ ઊંચું અને 10 ગણું મોટું આઈમેક્સ તમને એક નવીન અનુભવ પ્રદાન કરે છે. આમાં 12,000 વોટ ડિજિટલ સાઉન્ડ છે. આઈમેક્સ ટેકનોલોજીથી તમને એવું લાગે છે કે તમે ખરેખર ત્યાં જ છો. હજુ પણ તમે સંતુષ્ટ નથી થયા તો હજુ થ્રીલ રાઈડ સિમ્યુલેટર બાકી છે. સ્વસમાયેલ કેપ્સ્યુલમાં બેસો અને તમે કોઈ સ્પેસ ક્રાફ્ટમાં બેઠા છો એવો અનુભવ થશે. રોલર કોસ્ટર ચલાવો, એરોબેટિક એરક્રાફ્ટમાં ઉડો. સાયન્સ સિટીના ડાન્સિંગ મ્યુઝિકલ ફાઉન્ટેનની ગણતરી ભારતમાં સૌથી મોટામાં થાય છે. વિજ્ઞાન, ટેકનોલોજી અને સૌંદર્યનો અદ્ભુત સુમેળ. મ્યુઝિકલ ફુવારા ભીડને આકર્ષિત કરે છે કારણ કે તે પાસ્કલ લો અને બર્નોલીસ પ્રિન્સિપલ જેવા પ્રવાહીના મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે. કોમ્પ્યુટરાઇઝ્ડ પ્રોગ્રામ કંટ્રોલર દ્વારા સંગીતને ડિજિટાઇઝ્ડ કરવામાં આવ્યું છે અને પલ્સને સોલેનોઇડ વાલ્વમાં મોકલવામાં આવે છે. એક એવો ઉત્કૃષ્ટ અનુભવ જે તમને મંત્રમુગ્ધ કરી દે છે. મુલાકાતીઓ માટે સાયન્સ સિટીમાં ઠંડા પાણી, વ્હીલચેર અને કેફેટેરિયાની સુવિધા છે. સાયન્સ સિટીમાં આવનારા આકર્ષણ. સાયન્સ સિટીમાં 3 વધુ આકર્ષણ આવી રહ્યા છે: રોબોટિક્સ, એક્વાટિક ગેલેરી અને એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી. રોબોટિક્સ ગેલેરીમાં 55 વિવિધ પ્રકારના રોબોટ જોવા મળશે. મુલાકાતીઓ રોબોટ્સની એકત્રીકરણની પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે છે અને તમારો શ્વાસ રોકી રાખો. રોબોટ્સ દ્વારા ચલાવવામાં આવતી કેફે હશે. જળચર જીવનમાં થોડો સમય વિતાવો. વિવિધ પ્રકારની માછલીઓના પ્રદર્શન માટે જળચર જીવન વિજ્ઞાન ગેલેરીમાં પારદર્શક 28 મીટરની ટનલ બનાવવામાં આવશે. મને કહો, હું ભૂલી જઈશ. મને બતાવો, હું યાદ રાખીશ. મને સાંકળો, હું સમજી લઈશ. સાયન્સ સિટી બેન્જામિન ફ્રેન્કલિનના આ કથનને નિશ્ચિતપણે યોગ્ય ઠરાવે છે કારણ કે સાયન્સ સિટીના આ પ્રવાસને કોઈ ક્યારેય ભૂલી શકશે નહીં.